ચાંદીપુરા રોગચાળો રાજ્યના વધુ વિસ્તારોમાં ભરણામાં લઈ વકરી રહ્યો છે, જીવલેણ બની રહ્યો છે. ચોમાસા દરમિયાન 14 વર્ષ સુધીના બાળકોમાં દેખા દેતા આ વાયરસના કેસો બુધવારે મોડી સાંજ સુધીમાં વધીને 29 થયા છે અને મૃત્યુઆંક પણ વધીને 14 ઉપર પહોંચ્યો છે. મંગળવારે કુલ 14 કેસો હતા, જે પૈકી 18 બાળકોના મરણ નિપજ્યા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડમાં જોવા મળે છે, એટલે સર્વેલન્સ ડસ્ટિંગ અને દવાનો છંટકાવ એ રોગચાળાને ડામવાના ઉપાયો હોય. અત્યાર સુધી રાજ્યભરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. અહેવાલ દીપક રાઠોડ, ડોક્ટર હર્ષદ અમૃતલાલ દુસરા. ચાંદીપુરા કેસના શંકાસ્પદ 5 કેસ અત્યારે આવેલા છે. 5 દર્દીઓ એક્સપાયર થઈ ગયેલા છે. ચાંદીપુરા કેસ માટે તંત્ર પૂરેપૂરું સજ્જ છે. અમારે અત્યારે MCH બિલ્ડિંગમાં અમનો પીડિયાટ્રિક વિભાગ છે, જેની અંદર આપણે 100 બેડ છે, જેની અંદરથી 7 બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે અને એ 7 બેડની અંદર કમ્પ્લીટ આઈસીયુની સુવિધા છે, સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે આપણી પાસે. ચાંદીપુરા વાયરસ છે એ સેન્ટ ફ્લાયથી થતો રોગ છે, એનું વાહક જે છે ને સેન્ટ ફ્લાય છે. તો ઘરની અંદર જેટલી તિરાડો હોય એ તિરાડો ભૂરી દેવી જોઈએ અને જો કોઈને પણ શરદી, તાવ, ઉધરસ, બરાબર ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડૉક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ. રાજકોટ સિવિલની અંદર આપણે MCH બિલ્ડિંગની અંદર 100 બેડની આખી એક આઇસોલેશન રાખેલું છે, જેની અંદર 7 બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે, જે આઈસીયુ બેડ છે.